दर्शक मित्रों नमस्कार। आज आपने दिल्ली में भरायेला त्रण शाही दरबार की बात करवी छे। आ बात करीने आजनी परिस्थिति ने आजना लोको अने जेते समय नी परिस्थिति ए बधानी तुलना करीने कंईक आ वीडियो नो संदेश कंईक बोध आपवानो कंईक शीखवानो कंईक जाणवानो कंईक विचारवानो रह्यो छे। आजे सौए साचुं बोलवानुं छे, आपना અંતરાત્માને પૂછવાનું છે। હું પૂછતો નથી હો, તમે કેટલી વાર દિલ્હી ગયા છો? ઘણા તો 10-12 વાર ગયા હશે, પણ આ સ્મારક કેટલાયે જોયું છે? નથી જ જોયું ને? દિલ્હીવાળા પણ આપણને આ જગ્યા રામ જાણે શા માટે નથી બતાવતા કે ચાલો આ જગ્યા તમને જોવા લઈ જઈએ। આ ઐતિહાસિક સ્મારક છે। આપણે ઇતિહાસના રસિકજનો, વિદ્વાનો અને અધ્યાપકોએ તો આ સ્મારક જોવું જ જોઈએ। હું પણ સાચું કહું છું કે હું દિલ્હી 10-12 વાર ગયો છું, પણ મને કોઈએ આ સ્મારક બતાવ્યું નહીં કે કોઈએ વાત પણ કરી નહીં, તેથી મેં પણ આ સ્મારક જોયું નથી। હવે દિલ્હી જાઓ ત્યારે ખાસ જોવા જવું જ છે। આ સ્મારક વિશે કેટલાક એમ પણ વિચારે કે ગુલામીની વાતોના સ્મારકો જોઈને શું કરવાનું, તો શું આ સ્મારક તોડી પાડવું એ ડાપણ ગણાય? ના હો, એને તો નૃશંસતા જ કહેવાય, એ ભણેલા માણસનું નિશાન ન કહેવાય। ના ભાઈ, ઇતિહાસમાં આવા કઈ ભેદ ન હોય કે નવા રાષ્ટ્રવાદી ચશ્માથી ઇતિહાસને ન જોવાય। ઇતિહાસ તો ઇતિહાસ જ હોય છે, એ ગમતો હોય એવો પણ હોય અને અણગમતો પણ હોય, પણ એને નજરઅંદાજ કઈ ન કરાય, ન એને મિટાવી દેવાય। બાકી તો આપણે પણ આક્રાંતાની જેમ, આપણામાં અને એમનામાં શું ફેર રહેશે? શિક્ષિત વ્યક્તિએ, ઇતિહાસના માણસે તો જે કઈ દેખાય એને તટસ્થ સ્વરૂપે જ જોવું જોઈએ। આજે આપને બતાવવો છે દિલ્હીનો કોરોનેશન પાર્ક, એટલે કે રાજ્યાભિષેક પાર્ક। દિલ્હીની અંદર કુલ 3 દરબાર બ્રિટિશરોએ ભર્યા હતા, 1877 ની અંદર, 1903 ની અંદર અને 1911 નો દરબાર। પહેલી જાન્યુઆરી 1877 ના દરબારમાં ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયા ને ભારતની સમ્રાજ્ઞી જાહેર કરવામાં આવે અને એણે કેસરે હિંદનું બિરુદ ધારણ કરેલ, ત્યારે લોર્ડ લિટને આ દરબાર ભર્યો હતો। લોર્ડ લિટનના 3 તુમાખી ભર્યા પગલા ગણવામાં આવે છે, એમાં એક આ દરબાર ભર્યાનું પગલું પણ ગણાય છે। કારણ કે આ સમયે ભારતમાં જબરો દુષ્કાળ પડ્યો હતો, તેમ છતાં લોર્ડ લિટને આ દરબાર ભર્યો હતો, એટલે તેની ઇતિહાસને પાને ટીકા કરવામાં આવી છે। આ દરબાર ભરવાનો હેતુ 1857 પછી જે સત્તા પરિવર્તન થયું એ બતાવવાનો હતો, ભારતીય પ્રજા અને રાજાને ખુશ કરવાનો હતો। સમગ્ર દરબારમાં, સમગ્ર ભારતમાંથી રાજા મહારાજા અને નવાબો પધાર્યા હતા। એમ કહેવાય છે કે આ દરબારમાં ખાદીના કપડા પહેરેલ ગણેશ વાસુદેવે આવીને પોતાની સૌમ્ય ભાષામાં મહારાણી પાસે માંગણી કરેલ કે હું તમને પ્રાર્થના કરું છું કે તમે ભારતને રાજનૈતિક અને સામાજિક સ્તર પ્રદાન કરો જે બ્રિટિશ પ્રજા પાસે છે। આવું ત્યારે એમણે કહેલું, એટલે જાણે કે ત્યારથી જ 1857 પછી ફરી સ્વતંત્ર થવાના બીજ આ દરબારમાંથી જ વવાઈ ગયા હતા। આ દરબારની અંદર નવાબ મહાબત ખાનજી ત્રીજાને અને મોરબીના વાઘજી ઠાકોરને એક શાહી ધ્વજ અને રાજમુદ્રા અર્પણ કરવામાં આવી હતી। આ દરબારમાં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી પણ હાજર રહ્યા હતા અને તેમણે આ દરબારમાં મહારાણીની યાદમાં રાજકોટમાં એક પુલ બાંધી આપવાની જાહેરાત કરી હતી। એ પુલ
એટલે રાજકોટનો કૈસરે હિંદ પુલ. બીજો દરબાર 1903 માં દિલ્હીમાં આ જગ્યાએ ભરાયો, જેમાં એડવર્ડ 7મો અને મહારાણી એલેક્ઝાન્ડ્રાને ભારતનો સમ્રાટ અને સામ્રાજ્ઞી ઘોષિત કરવામાં આવેલા. આ દરબાર પુરાતત્વ પ્રેમી અને તુમાખી સ્વભાવના લોર્ડ કર્ઝને ભર્યો હતો. આ દરબારની અંદર એડવર્ડ 7મો ન આવતા એનો ભાઈ ડ્યુક કોનોટ હાજર રહ્યો હતો, એથી લોર્ડ કર્ઝનને થોડીક નારાજગી પેદા થઈ હતી. આ દિવસોમાં દિલ્હીમાં હાથી ઉપર સવારી નીકળેલી, તે હાથીના દાંત ઉપર સોનું મઢેલું હતું. આ દરબાર વિશે એક ચલચિત્ર બનેલ અને તે ઘણા થિયેટરોમાં એ સમયે જોવાયું હતું. આ દરબારની અનેક તસવીરો પણ આપ અહીં આ પડદા પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, જે તે સમયની છે. 1911માં ત્રીજો દરબાર ભરાયો, જે પંચમ જ્યોર્જ અને મહારાણી મેરીને ભારતના સમ્રાટ અને સામ્રાજ્યનું રાજતિલક કરવા માટે ભરાયો. આ દરબાર લોર્ડ હાર્ડિંજે ભર્યો હતો. આ દરબારની અંદર ભારતનો શાહી મુકુટ એણે ધારણ કરેલ, જેમાં 6,170 હીરા, નીલમ, પન્ના, માણેક જડેલા હતા. એના માથા ઉપર ટોપી હતી. આ બંનેનું વજન મળી અને 965 ગ્રામ થતું હતું. સમ્રાટે આ મુકુટ ધારણ કરી લાલ કિલ્લાના જરૂખામાંથી લોકોને પોતાનું મોઢું બતાવ્યું ત્યારે એને જોવા માટે દિલ્હીમાં 10 લાખ લોકો હાજર રહ્યા હતા. દિલ્હી દરબારમાં લગભગ 26,800 જેટલા પદકો, ચંદ્રકો, ઇનામો રાજાઓને, બ્રિટિશ સૈનિકોને, અધિકારીઓને આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. એનો હેતુ આ પ્રજાને આગળ લાવવાનો છે, એના કરતા વધુ ખુશ કરવાનો છે, પોતે આ નશામાં રાખવાનો છે કે અમને આવા પ્રકારનો ઇલકાબ મળ્યો છે, ઇનામ મળ્યું છે. તો આ જગ્યાએ જે 3 દરબારો ભરાયા હતા, આજે પણ દિલ્હીની અંદર આ જગ્યા મોજૂદ છે. ત્યાં કોરોનેશન પાર્ક નામે એક બહુ સારી રીતે જળવાયેલી જગ્યા આવેલી છે અને દિલ્હી સરકારે એનો સરસ રીતે જીર્ણોદ્ધાર પણ નવીન રીતે કર્યો છે. આ કોરોનેશન પાર્કમાં જે પંચમ જ્યોર્જનું પુતળું છે, આદમ કદનું, જે 1960 સુધી ઇન્ડિયા ગેટ પાસે હતું, ત્યાંથી ફેરવીને હવે એને કોરોનેશન પાર્કમાં મૂકવામાં આવ્યું છે. આ પાર્કનું ત્રીજું મહત્વ એ પણ છે કે આ દરબારના વર્ષમાં 1911માં રાજધાની કલકત્તાથી બદલી અને દિલ્હીમાં લાવવામાં આવી હતી. આપણે તો રહ્યા ઇતિહાસના વિદ્યાર્થીઓ અને સંશોધકો, તો ભવિષ્યમાં જ્યારે દિલ્હી ગયા હોય ત્યારે આવા 3 દરબારો ભરાયા હતા તે સ્થળની મુલાકાત લઈએ, તો આપણને જે તે સમયે બ્રિટિશરોએ કેવી જાહોજલાલી ભોગવી અને ખોટી ખોટી રીતે કે જમાનાને અનુરૂપ પૈસા પાણીની જેમ વાપરી બહુ મોટા માભા કર્યા હતા, કે રાજકારણ બુદ્ધિપૂર્વક એ ખેલ્યા હતા, એ આપણને સમજાશે. જો કે તેમાંથી આપણે એટલું જ કદાચ શીખ્યા છીએ કે આજે પણ લોકશાહી હોવા છતાં આવા બહુ મોટા મોટા દરબારો ભરવામાં આવે, પક્ષની જાહેરાતો કરવામાં આવે, પ્રચાર કરવામાં આવે, તેની પાછળ બહુ મોટો ખર્ચ કરવામાં આવે એવું આપણે જોઈએ છે, ત્યારે ઇતિહાસ આપણને એમ સમજાવે છે કે માણસને હંમેશા રાજાશાહી હોય કે લોકશાહી હોય, હરેક શાસકને માભો અને વટ જ પાડી દેવો છે. એટલે એ એવો બધો ખર્ચ કરે છે, જાખમ જોળ કરે છે. ઇતિહાસવાળા એમ લાગે કે આ પ્રજાનો પૈસો આવી રીતે વેડફાઈ રહ્યો છે, એવો તો કોક જ વીરલો લાલબહાદુર શાસ્ત્રી જેવો પાકે, કે જેને ગાંધીજીના સાદાઈના વિચારો ગળા સુધી ઉતર્યા હોય. આજ તો એવું બહુ લાગતું નથી. આ બધી સાદાઈની, લોકશાહીની, પ્રજાહિતની વાતો
જાણે કે ઘણીવાર પુસ્તકોમાં જ રહી છે, બાકી આજના લોકશાહીના પ્રજાજનો ન વિરોધ કરે કે આપ આ પૈસો ખોટો વેડફો છો, આજે કેટલી જાહેરાતો કરવામાં આવે, કેવા પ્રસંગો ઉજવવામાં આવે છે એ શું આપણે નથી જોતા? શું આપણે બધા અંધ છીએ, અભણ છીએ કે એટલું ન સમજી શકીએ? આવું બને છે એટલે જ અમુક લોકોને એવું બોલવાની તક મળે છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખ્યો નથી. પણ એમ નહીં, હવે એમ કહેવાની જરૂર છે કે માણસ ઇતિહાસને માટે આંખ આડા કાન કરે છે એ તો સાવ સાચું જણાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં રાજાના બધા એવા કરવેરા નહોતા, છતાં તેમના કરવેરાની ભરપૂર ટીકા કરવામાં આવે, હસવામાં આવે. તો આજે કેમ શાસકો આવું કરે છે ત્યારે બુદ્ધિજીવીઓ ચૂપ રહે છે? આજે કેમ કોઈ સરદારનો શિકાર સત્યાગ્રહ, ખાખરેચી, ચારોડિયા કે રાજકોટ સત્યાગ્રહ જેવા સત્યાગ્રહો કરતું નથી? એ મુદ્દા વિશે વિચારવું પડે એમ છે. હવે તો લોકશાહીને 73 વર્ષ થઈ ગયા છે ત્યારે આવા શાહી દરબારો ખોટા ખર્ચા, નેતાઓના અધિકારીઓના કાર્યો ઉપર ધ્યાન રાખવાનો સમય પાકી ગયો છે. જો હરેક વખતે જે તે કાર્યક્રમ પાછળનો ખર્ચ જાહેર કરવામાં આવે તો ખ્યાલ આવે કે આના કેટલા નાણાં ખર્ચ્યા અને એ મુજબ સમાજને, લોકોને કઈ ફાયદો થયો કે નહીં. પણ બધા વિચારે છે પણ બોલતા નથી, તો તમે ક્યાંથી પ્રગતિ કરી શકશો? તો આજે આપની સામે બ્રિટિશ સરકારના 3 શાહી દરબારની વાત મૂકી, આજના થીમ વગરના ખોટા આયોજનો, એના પાછળ થતો ખર્ચ, પ્રચાર પ્રસાર એકબીજાની જ વાહવાહી માટે જ જાણે કે થતા હોય એવું પણ ક્યારેક લાગે, ત્યારે સૌને જાગવા, વિચારવા, ઇતિહાસના અભ્યાસુ તરીકે આવી સરખામણી કરી આ વાત આપને કાને ધરું છું એ મારો ઇતિહાસ ધર્મ છે. આપને મારી આ વાત, મારો આ વિચાર યોગ્ય જણાયો હોય તો બીજા વ્યક્તિની સામે આ વિચારને જરૂર આપ પ્રસ્તુત કરજો, તો ભારત દેશને આપણે આગળ વધુ વધારવામાં કંઈક આપણું યોગદાન આપી રહ્યા છીએ એવું જણાશે.